આ વિડીયોમાં આપણે પુનરાવર્તિત દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય તે વિશે સમજીશું ધારો કે આપણી પાસે એક પુનરાવર્તિત સંખ્યા પોઈન્ટ સાત જેમાં સાતનું પુનરાવર્તન થાય છે તેને આ રીતે પણ દર્શાવી શકાય સાતની ઉપર આજે નાનકડી એક લાઈન છે તે દર્શાવે છે કે અહી સાતનું પુનરાવર્તન થાય છે આ રીતે ઝીરો પોઈન્ટ સાત 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 અનંત સુધી હવે તેને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવું તે વિશે સમજીએ સૌપ્રથમ આ જે સંખ્યા છે તેને આપણે કોઈ ચલ તરીકે ધારી લઈએ ધારો કે એક્સ બરાબર ઝીરો પોઈન્ટ સાત જ્યાં સાત એ એક પુનરાવર્તિત સંખ્યા છે હવે જો આ સંખ્યાને દસ સાથે ગુણીએ તો શું થાય તેમ કરવાથી આ ના થઈ જશે દસ એક્સ અને અહીં દસ સાથે ગુણતા આ દશાંશ ચિહ્ન છે તે એક સ્થાન જમણી તરફ જશે માટે તે થઈ જશે સાત પોઈન્ટ સાત 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 અનંત સુધી અથવા તો તેને આ રીતે પણ લખી શકાય કે સાત પોઈન્ટ સાત જેમાં આ સાત છે તે પુનરાવર્તિત સંખ્યા છે આમ એક્સ બરાબર ઝીરો પોઈન્ટ સાત છે જેમાં સાત એ પુનરાવર્તિત સંખ્યા છે અને દસ એક્સ બરાબર સાત પોઈન્ટ સાત મળે છે જેમાં અહીં સાતનું દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તન થાય છે આગળ વધીએ હવે આ જે પોઈન્ટ પછીની સંખ્યા છે તેને દૂર કરવું છે તે માટે દસ એક્સમાંથી એક્સ બાદ કરીએ તેમ કરવાનું કારણ એ છે કે એક્સની કિંમત છે ઝીરો પોઈન્ટ સાત 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 સુધી જે અહીંથી બાદ કરશું તો આ પોઈન્ટ પચની સંખ્યા દૂર થઈ જશે હું અહીં નીચે ફરીથી લખું છું કે દસ એક્સ બરાબર સાત પોઈન્ટ સાત જેમાં સાતનું પુનરાવર્તન થાય છે બરાબર સાત પોઈન્ટ સાત 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 અનંત સુધી અને તેમાંથી આપણે એક્સ બાદ કરવો છે જેની કિંમત છે ઝીરો જેમાં સાત જેમાં સાતનું પુનરાવર્તન થાય છે બરાબર ઝીરો સાત 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 અનંત સુધી બાદ બાકી કરતા અહીં આપણને મળશે 9x એક્સ અહીં સાત માંથી સાતમાંથી આ પોઈન્ટ સાત બાદ કરતા આપણને મળે સાત અહીં પણ આ દશાચિન્હ પછીની સંખ્યા બાદ થઈ જશે અહીં પણ આ સંખ્યા બાદ થઈ ગઈ માટે આ જવાબ પણ થશે સાત આમ નવ એક્સ બરાબર સાત હવે નવ વડે ભાગતા આ બંને સમાન જ છે અહીં પણ નવ વડે ભાગીએ આ નવનો છેદ ઉડી જશે માટે તે થશે એક્સ બરાબર સાતના છેદમાં નવ આમ આપણે આ સંખ્યાને પુનરાવર્તી દશાંશ સ્વરૂપમાંથી અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલ છે વધુ એક ઉદાહરણ લઈએ ધારો કે હવે આપણી પાસે છે એક પોઈન્ટ બે જેમાં બેનું પુનરાવર્તન થાય છે માટે તેને આ રીતે પણ લખી શકાય કે એક પોઈન્ટ બે 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 અનંત સુધી હવે તેને પણ આપણે એક્સ તરીકે ધારી લઈએ બંને બાજુ દસ સાથે ગુણતા તે થશે દસ એક્સ બરાબર બાર પોઈન્ટ બે જેમાં બેનું પુનરાવર્તન થશે બરાબર બાર પોઈન્ટ બે 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 અનંત સુધી બંને બાજુથી એક્સ બાદ કરીએ એક્સની કિંમત છે એક પોઈન્ટ બે જેમાં બેનું પુનરાવર્તન થાય છે બાદ બાકી કરતા આપણને મળશે દસેક્સમાંથી એક્સ બાદ કરતા તે થશે નવ એક્સ બરાબર અહીં જે પોઈન્ટ પછીની કિંમત છે તે બાદ થઈ જશે અને બારમાંથી એક બાદ થતા આપણને મળે અગિયાર બંને બાજુ નવ વડે ભાગતા તે થશે એક્સ બરાબર અગિયારના છેદમાં નવ